ભરૂચની જીએનએફસી ટાઉનશીપની બાજુમાં આવેલ આનંદ એપાર્ટમેન્ટમાં રહેતા રહીશના ફ્લેટમાં દારૂના ચિક્કાર નશામાં ધસી આવેલી મહિલાએ આગ લગાવી દેતા ફ્લેટના માલિકને 8 લાખ રૂપિયા ઉપરાંતનું નુકસાન થયું છે. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે, જ્યારે ફરાર થઈ ગયેલ તેના પતિને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે. ફ્લેટ માલિકે તેમનું અન્ય મકાન દંપતીને રહેવા માટે આપ્યું હતું, પરંતુ બાદમાં મકાન ખાલી કરાવી દેતા દુશ્મનાવટ ઉભી થઈ હતી. મહિલા અને તેના પતિએ ધમાલ કરતા ફ્લેટના માલિક અને તેમના 2 પુત્રો બહાર દોડી આવ્યા હોવાથી આગની ઘટનામાં તેમનો બચાવ થયો હતો. આનંદ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 14માં સંજય અંબાલાલ પટેલ તેમના પરિવાર સાથે રહે છે અને પિતાની ઓળખાણના કારણે તેમણે અવધૂતનગર સોસાયટીમાં મકાન નંબર 104માં રહેતા મિતેશ પ્રીતમ ભવાની અને તેની પત્ની જ્યોતિને પ્રીતમ રેસીડેન્સીનું મકાન રહેવા માટે આપ્યું હતું. આ મકાનની 20 લાખની લોન બાકી હોવાથી બેંકે ફેબ્રુઆરી 2018માં મકાનને સીલ મારી દીધું હતું. બાદમાં સંજય પટેલે આ મકાનની લોન ભરપાઈ કરી કબજો મેળવ્યો હતો. મકાન બાબતે ભવાની દંપતી અને સંજય પટેલ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. બુધવારે રાત્રિના સમયે સંજય પટેલ તેમના 2 પુત્રો સાથે તેમના આનંદ એપાર્ટમેન્ટના ઘરમાં હાજર હતા. તે વેળા મિતેશ અને જ્યોતિ ભવાનીએ ત્યાં આવી ધમાચકડી મચાવી હતી. ચિક્કાર નશામાં આવેલી જ્યોતિ ફ્લેટમાં ઘૂસી જતા સંજય પટેલ તેમના 2 પુત્રો સાથે બહાર દોડી આવ્યા હતા. દરમિયાન મિતેશ ભવાનીએ તેમની સાથે ઝપાઝપી કરીને મારી નાખવાની ધમકી આપી હતી. ગભરાયેલા સંજય પટેલ સી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. દરમિયાન જ્યોતિ ભવાનીએ તેમના ફ્લેટમાં આગ લગાવી દીધી હતી. ઘટનાની જાણ થતા નગરપાલિકાના લાશખોરે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બધી ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી. બનાવ સંદર્ભમાં જ્યોતિ અને મિતેશ વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જ્યોતિની ધરપકડ કરી છે, જ્યારે ફરાર મિતેશને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે. ગઈકાલે રાતના 9:30 વાગ્યાના સુમારે જીએનએફસી ટાઉનશીપ પાછળી રહેતા સંજયકુમાર અંબાલાલ પટેલ કરીને જે ભાઈ છે એ રહે છે, એ પોલીસ સ્ટેશન આવેલા. મેં એમને જણાવેલું કે મારા ઘરે એક ભાઈ જે જ્યોતિબેન મિતેશ ભવાની કરીને છે, તે મારા ઘરે અંદર ઘૂસી ગઈ અને મારી સાથે ઝપાઝપી ગાળાગાળી કરી. એટલે મેં તરત જ મારા 2 છોકરા લઈને નીચે ઉતરતો હતો ત્યારે એના પતિ પણ બીજા માળે મારી સાથે ગાળાગાળી કરી અને કેમ અમને અમારું ઘર પચાવી પાડેલ છે, અમને ઘર આપતા નથી તે બાબતનો ઝઘડો કરેલ, જેથી મેં પોલીસ સ્ટેશન અરજી અપાવેલો. એ અરજી આપ્યા પછી હું જ્યારે મારા ઘરે પાછો જતો હતો ત્યારે મને રસ્તામાં એપાર્ટમેન્ટના જે મેઇન પેલા પ્રમુખ જે કહેવાય એમનો ફોન આવ્યો કે ભાઈ સંજયભાઈ તમારા ઘરે કઈ આગ લાગી છે અને ધુમાળા નીકળે છે. જેથી મેં ઘરે ગયેલો ત્યારે ખરેખર મારા ઘરે આગ લાગેલી હતી એવું મેં જોયું. તો મારા ઘરમાં ઘણી બધી આગ લાગવાથી તાત્કાલિક ફાયર બ્રિગેડ તેમજ પોલીસના માણસો પણ આવી ગયેલા અને આગ બંબાના જે માણસો હતા નગરપાલિકાના એમને મારા ઘરનો દરવાજો ખોલી એ ભાઈને બહાર કાઢી નીચે પાર્કિંગમાં લઈ ગયેલા. જેથી આ બનાવ બાબતે અમારી આ ભાઈ સાથે જૂની અદાવત પણ ચાલતી હોય, ઝઘડા બાબતે ઘર બાબતે છે. પ્રીતમનગરમાં અહીંયા ઘડી એમનું મકાન હતું એના બાપનું, તે બાબતે એમને ખાલી કરાવેલું, એમનું મન દુઃખ ચાલતું હતું અને આજ રોજ આ ભાઈ મારા ઘરે આવીને મારા ઘરને મારી સાથે ઝપાઝપી તેમજ ગાળાગાળી કરીને મારી ઘરને નુકસાન કરેલ છે સળગાવી નાખવાની. તે બાબતના અંતરેના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે એ ભાઈને એના ધણીના વિરુદ્ધમાં. તેમજ પોલીસ સ્ટેશન લાવ્યા પછી આ ભાઈ નશો કરેલી હાલતમાં હોય ફરી પાછો તેના વિરુદ્ધમાં બીજો સરકાર તરફે ગુનો નોંધી એના વિરુદ્ધમાં પ્રોહિબિશનનો પણ ગુનો નોંધવામાં આવેલ છે. હાલમાં ભાઈને અટક કરવામાં આવેલ છે, એનો ધણી ફરાર છે. હું સંજય કુમાર અંબાલાલ પટેલ 14 આનંદ એપાર્ટમેન્ટ જીએનએફસી ટાઉનશીપની બાજુમાં ભોલાવ મુકામે રહું છું અને ગઈકાલે રાત્રે મિતેશ ભવાની અને એની પત્ની જ્યોતિ ભવાની 2 જણા ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં અમારા ઘરે આવી અને અમારા એક મકાનની જૂની અદાવત જે અમને પચાવી પડેલું હતું એ જે મેં ખાલી કરાવ્યું એ બાબતની રીસ રાખીને મારા ઘરમાં ઘૂસી આવેલ જ્યોતિ ભવાની. અને ઘરમાં તે વખતે મારી સાથે કોઈ લેડીઝ હતી નહીં, હું અને મારા છોકરાઓ 2 જણા હતા અને મારી વાઈફ અને મધર છે એ બહાર ગયેલા હતા. એટલે એ એકદમ ઘરમાં ઘૂસી આવી જ્યોતિ ભવાની અને મારી સાથે ઝપાઝપી કરવા લાગી અને
જૂની અદાવત બાબતમાં ધાક ધમકીઓ આપવા માંડી કે તમારાથી થાય તે કરી લો, મને મારું મકાન પાછું આપી દો, તમે લઈ લીધું છે તે. હકીકતમાં એ મકાન મારું જ છે. એ બાબતની રેસ રાખીને મારી જોડે જપાજપી કરી, મારું કપડાં ફાડી નાખ્યા અને મારા ઘરના પલંગ પર બેસી ગઈ કે હું અહીંયાથી હવે નથી જવાની. એટલે અમે ગભરાઈને બહાર નીકળી ગયા, કારણ કે ઘરમાં કોઈ લેડીઝ હતી નહીં એટલે ખોટી એ કરે ને, અને આવીને પછી બહાર નીકળીને અમે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા. એ દરમિયાનમાં એણે છે તે ઘર અંદરથી બંધ કરી અને ઘરને આગ ચાંપી દીધી. કેટલું નુકસાન છે? એ લગભગ 15-20 લાખ રૂપિયાનું નુકસાન છે અમારે, કારણ કે ટોટલી ખલાસ, ઇલેક્ટ્રોનિક્સથી લઈને ફર્નિચર, કપડાં લત્તા, ઘર વખડી, ઇલેક્ટ્રોનિક્સ આઈટમ બધી જે કંઈ ઘરમાં હતી એ બધી ખલાસ થઈ ગઈ. એ અમારા સેક્રેટરીનો ફોન આવ્યો, હું રસ્તામાં હતો એ દરમિયાન, ધુમાડા નીકળે છે અને તમે જલ્દી આવી જાઓ. એટલે પછી અમે પહોંચ્યા અને ફાયર બ્રિગેડને બોલાવી, એ બે બંબાઈને લગભગ 2-3 કલાકે આગ કાબૂમાં લીધી. પછી જઈને જોયું તો અંદર કશું જ રહ્યું નથી.